વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું હવે જોઈશું સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચ જેના દાખલા બહુ જ સરસ છે સાથે સાત દાખલા અને આશા રાખીશ કે સાથે સાત સ્ટાર તમારા એકાઉન્ટમાં ટકટક ટક 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 કરીને આવી જાય ચાલો સાથે શીખીએ તો સિત્તેર હજાર આઠસો પાંચ એ સંખ્યા કે આંકડામાં કઈ રીતે લખી શકાય ને આંકડામાં લખવાનું છે તો કઈ રીતે લખી શકાય તો સમજીએ અગાઉ પણ શીખવાડેલું છે આંકડામાં લખવા માટે અત્યારે પણ શીખી લઈએ ફરી એકવાર હજાર આપ્યા હોય એટલે આપણે કેટલા જીરો મૂકી દેવાના સરસ ત્રણ જીરો મૂકી દેવાના સો હોય એટલે કેટલા જીરો મૂકીશું બે જીરો મૂકીશું આગળ કેટલા લખ્યા છે સિત્તેર તો સિત્તેર મૂકી દઈએ અને હજારની પછી કેટલા આઠસો આઠ સોની આગળ આપણને આઠ મૂક્યા છે અને અહીંયા છે પાંચ ચલો આનો સરવાળો કરી દઈએ એટલે આપણને રકમનો જવાબ મળી જશે પાંચ જીરો આઠ જીરો સાત તો સિત્તેર હજાર આઠસો પાંચ આંકડામાં આ રીતે લખાય તો કયા નંબરનો પ્રશ્ન છે અને આપણો ઓપ્શન છે તો ઓપ્શન બી આપણો સાચો જવાબ છે તો જવાબ આવશે ઓપ્શન બી સિત્તેર હજાર આઠસો પાંચ વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ દાખલા નંબર બે જેની રકમ છે ચોપન આડત્રીસ ત્રેવીસમાં આવેલા અંકમાં ત્રણની સ્થાન કિંમતો વચ્ચે કેટલો તફાવત છે તો ત્રણની સ્થાન કિંમત વચ્ચે શું તફાવત છે જોઈએ સ્થાન કિંમતવાળા દાખલા ખૂબ સરસ રીતે તમારા મગજમાં બેસી ગયા છે તમને આવડી ગયા છે આટલી બધા આગળના લેવલ આપણે શીખતા 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 આજે આવીએ છીએ તો શું કરીશું ત્રણની સ્થાન કિંમત આમાં લખીએ તો ત્રણ અને એની પાછળ એક બે અને ત્રણ તો કેટલા લાડવા મૂકવાના ત્રણ લાડવા મૂકવાના સરસ એના પછી ત્રણ તો એની સ્થાન કિંમત છે ત્રણ અને એના વચ્ચે આપણે શું કરીશું તફાવત કરીએ તો તફાવત કરતાં આપણને જવાબ મળે છે ટુ નાઇન નાઇન સેવન જે વિકલ્પ નંબર એ આપણો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ દાખલા નંબર ત્રણ જેની રકમ છે સુડતાલીસ હજાર પાંચસો ઓગણ સંખ્યામાં દસ હજાર એને બીજા શબ્દમાં આવું પણ કહી શકાય હો પૂછી શકે છે દસ સહસ્ત્ર સ્થાને અંક કયો છે તો દસ સહસ્ત્રના સ્થાને કયો અંક આવશે તો આપણે જોઈએ કઈ રીતે ગણવું તો સુડતાલીસ પાંચસો ઓગણ એકમ દશક સો હજાર ને દસ હજાર તો દસ સહસ્ત્રના સ્થાને કયો અંક જોવા મળે છે આપણને ચાર તો આપણો જવાબ આવશે વિકલ્પ નંબર સી એટલે આપણો જવાબ છે ચાર બહુ જ સરસ દાખલો છે દાખલા નંબર ચાર જેની રકમ છે ચુમ્માલીસ હજાર ચારસો ચુમ્માલીસ સંખ્યામાં દશકના સ્થાન અને હજાર બાજુમાં સહસ્ત્ર લખ્યું છે સહસ્ત્ર એટલા માટે હું વારંવાર લખતો રહીશ જેથી તમારા મગજના અંદર સહસ્ત્ર એટલે હજાર થાય યાદ થઈ જાય ઓકે તો સહસ્ત્રના સ્થાનના અંકોની સ્થાનીય કિંમત સરવાળો કેટલો તો આપણે સહસ્ત્ર અને દશક બંનેના ચારની સ્થાન કિંમત શોધી લઈએ ચલો હજારના સ્થાને ચારની સ્થાન કિંમત શું થશે તો ચાર હજાર થાય બરાબર ચારની પાછળ ત્રણ જીરો ત્રણ લડ્ડુ અને બીજો કીધો છે દશક એટલે દશકની સ્થાને ચાર થશે એટલે ચાલીસ થવાનો તે બંને વચ્ચેનો સરવાળો કેટલો થવાનો ચાલીસ ચાલીસ બરાબર ફોર ઝીરો ફોર એટલે આપણો જવાબ આવશે ફોર ઝીરો ફોર ઓપ્શન બી આપણો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એક મસ્ત દાખલો છે સરસ મજાનો દાખલા નંબર પાંચ ન્યૂ સ્ટાર ફાઇવ કે જેના અંદર એવું કહેવામાં આવ્યું છે કે છપ્પન લાખ ચોર્યાસી હજાર ત્રણસો એકવીસ સંખ્યામાંના આઠ અને ત્રણ અંકોના સ્થાનની કિંમત વચ્ચે કેટલો તફાવત છે તો એમના જે સ્થાન કિંમત છે એના વચ્ચે કેટલો તફાવત છે તો સમજીએ તો પહેલાં તો આપણે શું કરવી પડશે રકમ શોધવી પડશે કઈ રકમ છે બે વસ્તુ આમાં ભેગું કર્યું છે ચલો પહેલાં રકમ શોધી દઈએ લાખ છે એટલે લાખમાં કેટલા ઝીરો એક બે ત્રણ ચાર અને પાંચ અને આગળ કેટલા કીધા છે છપ્પન એટલે ફિફ્ટી સિક્સ બરાબર ચોર્યાસી હજાર એટલે હજાર હોય એટલે ત્રણ જીરો મૂકવાના એની આગળ આપણને કીધું છે ચોર્યાસી અને ત્રણસો એકવીસ જેને ત્રણસો અને એકવીસ આ રીતે લખાય એટલે આપણી છપ્પન હજાર છ છપ્પન લાખ ચોર્યાસી હજાર ત્રણસો એકવીસ આ રકમ થઈ હવે આ રકમમાં આઠ અને ત્રણ અંકોની સ્થાન કિંમત તો આઠની સ્થાન કિંમત ગણીએ તો આઠ તો એક બે ત્રણ અને ચાર લાડવા મૂકીશું અને ત્યાર પછી ત્રણની સ્થાન કિંમત ગણીએ તો ત્રણની સ્થાન કિંમત પછી બે ઝીરો આવશે એટલે કે બે લાડવા આવશે એમના વચ્ચે તફાવત કરીએ ઝીરો ઝીરો દસમાંથી ત્રણ જતા રહે તો કેટલા વધશે સાત અહીંયા નવ અને અહીંયા સાત તો આપણો જવાબ આવશે સેવન નાઇન સેવન ડબલ ઝીરો વિકલ્પ નંબર બે આપણો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ દાખલા નંબર છ બહુ જ સરસ અને સહેલો દાખલો છે પરીક્ષામાં પૂછાય એવી રીતનો દાખલો છે અઢાર હજાર સાતસો અને ઓગણસાહીઠ સંખ્યામાં કયા અંકનું સ્થાન્યમાન સૌથી વધુ છે એટલે કે તમને જે રકમ આપી છે એમાં કોની સ્થાન કિંમત વધુ છે ચલો ઝડપથી ગણો યસ તો જે સંખ્યા આપી છે અઢાર હજાર સાતસો ઓગણસાહીઠ તો નવ એકમના સ્થાને છે તેની સ્થાન કિંમત નવ થશે આ દશકના સ્થાને છે એટલે પચાસ થશે આ સાત જે છે એનું સાતસો થશે શતકના સ્થાને છે આઠ જે છે એ આઠ હજાર અને જ્યારે એક જે છે એક બે ત્રણ અને ચાર એટલે કે દસ હજારના સ્થાને છે તો સૌથી વધુ સ્થાનીય માન કોનું થશે તો સૌથી વધુ સ્થાનીય માન થશે એકનું એટલે જવાબ આવશે એક વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ દાખલા નંબર સાત જેની રકમ છે નવ આઠ તથા ઝીરો અંકનો ઉપયોગ કરીને એવું પણ કીધું છે કાઉન્સમાં કે પ્રત્યેક અંકનો ફક્ત એક જ વખત ઉપયોગ કરવો અને કુલ કેટલી ત્રિઅંગી પ્રાકૃતિક સંખ્યાઓ બનાવી શકાય તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર આપણે નાઇન એટ ઝીરો ત્રણેયનો ઉપયોગ કરી અને ફક્ત કેટલી ત્રિઅંગી પ્રાથમિક સંખ્યાઓ બનાવી શકે છે પ્રાકૃતિક તો આપણે અલગ અલગ આ રીતે પ્રાકૃતિક સંખ્યા બનાવી શકીએ છીએ જેના અંદર આ બધી સંખ્યાઓનો સમાવેશ આપણે કરી શકાય એટલે આવી સંખ્યાઓ ટોટલ બની ચાર તો આ દાખલાની અંદર તમારે શું કરવાનું આજે નવ આઠ અને જીરો આપ્યા છે એના સ્થાન બદલતું રહેવાનું એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ ત્રણ ત્રણ અંકની સંખ્યાઓ બનાવતી રહેવાનું અને એવી કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ બનશે તો એવી એક બે ત્રણ અને ચાર તો કુલ ચાર પ્રાકૃતિક સંખ્યા બની એટલે આપણો જવાબ થશે ચાર તો અહીંયા આપણો આ ચેપ્ટરનો જે ભાગ છે સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચ પૂર્ણ થાય છે સાત ન્યૂ સ્ટાર છે આશા રાખીશ કે સાતે સાત ન્યૂ સ્ટાર તમને આવડી ગયા હશે અને ઉપર તમને સાતે સાત ન્યૂ સ્ટાર મળ્યા પણ હશે થેન્ક યુ